एसी निगम त्रणेय संगठनों की वाहन व्यवहार विभाग अधिकारी साथ बैठक पूर्ण थी गई है। जेमा त्रणेय संगठन प्रतिनिधिओ साथ लांबी चर्चा कर्या बाद विभागे एसी कर्मचारियों मोटा भागना प्रश्नों निराकरण लावा माटे हैया धरपत आपी है। जेने लईने कर्मचारी मास सीएल पर जवानी जाहरात ने परत लेवामां आवी छे। गुजरात स्टेट ट्रांसपोर्ट कोर्पोरेशन कर्मचारी पड़तर मांगों ने लईने घणा समय थी देखावो योजी रह्या हता। कर्मचारी सातमा पगार पंच सहित 20 प्रश्नों ने लईने गुजरात भर में आंदोलन कर रहा था, जेना भागरूपे सूरत एसी डेपो खाते विरोध कर कर्मचारी द्वारा अं सूत्रोच्चारो कर उपरांत हड़ताल की चीमकी उच्चार सातमा पगार पंच सहित 20 प्रश्नों ने लई आखा गुजरात में एसटी तमाम कर्मचारी आंदोलन कर रहा था। अगाउ पण हाथ पर काली पट्टी बांधी अने अलग अलग तारीखे सूत्रोच्चारो तेमज अलग अलग विरोध प्रदर्शन पण करवामां आव्युं हतुं। तेम छतां एसटीना कर्मचारीओनी मांग पूर्ण थई नथी त्यारे आजे फरी एक वखत तेनो विरोध करवामां आव्यो हतो। सूरतना एसटी डेपो खाते कर्मचारीओ एकठा थया हता अने विविध सूत्रोच्चारो करी विरोध नोंधाव्यो हतो। विरोध करी रहेला लोकोए जणाव्युं हतुं के जो आज रात सुधीमां जो मांग पूर्ण नहीं थाय तो रात्रे 12 वाग्याथी एसटी बसोना पैंडा थंभी जशे। 45,000 कामदारों हड़ताल पर उतरी जशे जेथी 8,000 बसना पैंडा थंभी जशे। कार्यकारी प्रमुख बिपिन भाई जणाव्युं हतुं के अनेक वखत अमारा प्रश्न सरकार सुधी पहोंचाड़वामां आव्या छे। सरकार द्वारा आंख आड़ा कान करी ओरमायुं वर्तन दाखवामां आवी रह्युं छे। हवे अमे संयम राखवा तैयार नथी। आजे रात सुधीमां जो अमारी मांग पूर्ण नहीं थाय तो 45,000 कामदारों हड़ताल पर जशे, जेने लईने 8,000 बसोना पैंडा थंभी जशे। एटलुं ज नहीं, आगामी समय में जेलभरो आंदोलन आवे तो पण तैयार छीए। विधानसभानो घेराव करवानो थाय तो ते पण अमारी तैयारी छे। उल्लेखनीय छे के सामी दिवाले एसटीना कर्मचारीओ विरोध प्रदर्शन करी रह्या छे अने जो कदाच आजे रात्रे 12 वाग्याथी एसटीना कर्मचारीओ हड़ताल पर उतरे तो एसटी विभागने करोड़ों रूपियानुं नुकसान तो थई ज सके छे। आ उपरांत लोकोने पण भारे हालाकी भोगवी पड़ी सके तेम छे। ત્યારે સાંજ સુધીમાં આ મામલે કોઈ નિરાકરણ આવશે કે કેમ તે પણ એક મોટા સવાલ સાથે મૂંઝવણ અનુભવી રહ્યા છે। મારું નામ અનિલ કુમાર નિસાદ છે અને ગુજરાત એસટી મજૂર મહાસંઘમાં પ્રદેશ ઉપપ્રમુખની મારી જવાબદારી છે। અમારા કેટલાક પ્રશ્નો 2 વર્ષથી પણ જૂના છે, જેના અનુસંધાને અમે 2 માસ અગાઉ ગુજરાત સરકાર અને અમારી મધ્યસ્થ કચેરી વહીવટી મેનેજમેન્ટ કચેરીને અમે અમારા 20 જેટલા પ્રશ્નોને લઈને આવેદન પત્ર લેખિતમાં આપ્યું હતું કે અમારા 20 જેટલા પ્રશ્નો માની લો। એમાં અમારા મુખ્યત્વ જે પ્રશ્નો છે તે અમારા એસટીના કામદારોને પૂરેપૂરો સાતમો પગાર પંચ આપવામાં આવી રહ્યું નથી, એટલે કે કેટલાય ભથ્થાઓ એચઆરએસ સીએલએ લાઇન આઇડ અને ઓવરટાઈમ આ બધા ભથ્થાઓ 5મા અને 6ઠ્ઠા પગાર પંચ મુજબ આપવામાં આવે છે। તો અમારા એસટીના કામદારોને પણ પૂરેપૂરો સાતમો પગાર પંચ આપવામાં આવે અને જે ફક્ત અમને ફક્ત સાતમા પગાર પંચ બીજી કઈ આપવામાં આવે છે અને એનો પણ એક હપ્તો સેટલમેન્ટ એરિયાનો એક હપ્તો બાકી છે તો તે પણ અમને હપ્તો આપવામાં આવે એ અમારી માંગણી છે। આ સિવાય કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારે હાલમાં જ 28% મોંઘવારી જાહેર કરી, જે અમારા એસટીના કામદારો ફક્ત 12% જ મોંઘવારી આપવામાં આવે છે તો અમારા કામદારોને પણ 28% મોંઘવારી આપવામાં આવે। એસટીના ડ્રાઈવર અને કંડક્ટરોને ફક્ત 1400 ગ્રેડ પી આપવામાં આવે છે। ગાંધીનગર સચિવાલય ડ્રાઈવર અને એએમટીએસના ડ્રાઈવરોને 1900 ગ્રેડ પી આપવામાં આવે છે। અમારા પણ ડ્રાઈવર કંડક્ટરને 1900 ગ્રેડ પી આપવામાં આવે। સચિવાલય ગાંધીનગર અને અન્ય સરકારી કર્મચારીઓને અંદર ફિક્સ વેતનથી કામ કરતા પગારના કામદારોને 19,950 ગત વર્ષથી પગાર આપવામાં આવે છે, જ્યારે અમારા ગત વર્ષથી અમારા કામદારોને ફિક્સ પગારના કામદારોને ફક્ત 100,000 પગાર આપવા, એટલે કે 4,000 જેટલો પગાર ઓછો આપવામાં આવે છે। આ સિવાયની અમારી 20 જેટલી માંગણીઓ છે। આ તમામ માંગણીઓને લઈને અમે આંદોલન કરી રહ્યા છીએ અને છેલ્લા 2 મહિનાથી કાળી પટ્ટી પહેરી વિરોધ પ્રદર્શન કરી સૂત્રોચ્ચાર કર્યા પણ જાડી ચામડીની સરકારના બહેરા કાન સુધી અમારો અવાજ પહોંચી રહ્યો નથી, જેથી છેવટે અમે આજે મધ્યરાત્રિ 12 વાગ્યાથી હડતાલ ઉપર ચક્કાજામ કરવા અમે જઈ રહ્યા છીએ, એમાં કોઈ શંકાનું સ્થાન નથી। બીજો રિપોર્ટ LK Star News સુરત।